નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેટ ડિજિટલ એજ્યુકેશનમાં હું કલ્પેશ વિરડિયા આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આગળના વિડીયો લેક્ચરની અંદર આપણે એકથી પાંચ પાઠની અંદર જે ગુજરાત સરકાર દ્વારા જે અભ્યાસક્રમ નક્કી કરવામાં આવ્યો છે કે ભાઈ માર્ચ બે હજાર એકવીસમાં સિત્તેર ટકા અભ્યાસક્રમમાંથી પૂછું અને વિદ્યાર્થીઓએ આ સિત્તેર ટકા અભ્યાસક્રમમાંથી તૈયારી કરવી તો વિદ્યાર્થીઓ સતત અવઢવમાં છે કે સતત કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી રહ્યા છે કે સર કયા ચેપ્ટર કરવાના કયા ટોપિક કરવાના કારણ કે આપણે વિજ્ઞાન વિષયની અંદર વાત કરીએ તો એક પણ ચેપ્ટર એમણે દૂર કરેલું નથી અમુક ટોપિક દૂર કરેલા છે એટલે વિદ્યાર્થીઓ સતત કન્ફ્યુઝ છે તો એને ધ્યાનમાં રાખી અને આપણે આ વિડીયો બનાવેલો છે તો આજે આપણે છથી દસ પાઠની અંદર કયા મુદ્દાઓને ગુજરાત સરકાર દ્વારા બે હજાર એકવીસમાં સિત્તેર ટકા અભ્યાસક્રમમાં સમાવેલા છે કયા મુદ્દાને દૂર કરેલા છે એટલે કે આપણે કયા મુદ્દાઓની તૈયારી કરવાની છે અથવા તો કયા મુદ્દાઓની તૈયારી કરવાની નથી એની વિગતે ચર્ચા આપણે આ વિડીયો લેક્ચરમાં કરીશું તો મિત્રો પાઠ્યપુસ્તક સાથે લઈને બેસી જજો તો ચાલો શરૂ કરીએ પ્રકરણ છ જૈવિક ક્રિયાઓ તો આ જે પ્રકરણ છ છે તો એમની શરૂઆતની જે પ્રસ્તાવના છે એ પ્રસ્તાવના આપણે કરવાની છે આપણે એકથી સોળે સોળ ચેપ્ટરની પ્રસ્તાવના છે એને આવરી લીધેલી છે બરાબર હવે આપણે આગળ વધીએ તો પહેલો ટોપિક છે જૈવિક ક્રિયા એટલે શું તો આ જૈવિક ક્રિયાનો ટોપિક છે એ આપણે તૈયાર કરવાનો છે બરાબર જૈવિક ક્રિયા એટલે શું એ આપણે ટોપિક તૈયાર કરવાનો છે આગળ વધીએ હજી ત્યારબાદ પોષણ તો આ જે પોષણનો ટોપિક છે એ પણ આપણે તૈયાર કરવાનો છે એટલે કે બે હજાર એકવીસમાં બોર્ડમાં આમાંથી પ્રશ્નો શું કરવામાં આવશે તો કે પૂછવામાં આવશે ઇથી વિશેષ વાત કરીએ તો પોષણની અંદર એમના પ્રકાર સ્વયંપોષી પોષણ એ પણ તૈયાર કરવાનો છે ત્યારબાદ વિષમપોષી પોષણ જે પોષણનો બીજો પ્રકાર છે તો એ વિષમપોષી પોષણ વિશે પણ તૈયારી કરવાની છે વિષમપોષી પોષણ એ પણ આપણે તૈયાર કરવાનું રહેશે સજીવો તેમનું પોષણ કેવી રીતે મેળવે છે એ પણ મુદ્દો તૈયાર કરવાનો છે આપણે ત્યારબાદ મનુષ્યનું પાચનતંત્ર એ પણ આપણે તૈયાર કરવાનું છે બરાબર એટલે આકૃતિ આપણે દોરીશું અને એની પ્રેક્ટિસ પણ કરીશું જેથી કરીને મનુષ્યનું પાચનતંત્ર પૂછાય તો આપણે વાંધો આવે નહીં ત્યારબાદ શ્વસનની વાત કરીએ તો શ્વસન છે એ પણ પરીક્ષામાં પૂછાવાનું છે એટલે શ્વસન પણ તમારે તૈયાર કરવાનું રહેશે શ્વસનમાં મનુષ્યનું શ્વસન તેમજ શ્વસનના પ્રકારો જારક શ્વસન અને અજારક શ્વસન જેમનો ચાર્ટ આપેલો છે એ પણ આપણે તૈયાર કરીશું ત્યારબાદ મનુષ્યનું શ્વસનતંત્ર તો એ પણ આપણે તૈયાર કરવાના છીએ હવે આવે છે વહન બરાબર તો વહનની વાત કરીએ તો વહન છે એમને શું કરેલું છે તો કે ભાઈ માર્ચ આપણે સોરી મે મહિનામાં જે બે હજાર એકવીસમાં પરીક્ષા લેવાની છે તો એમની અંદર આ વહન નામનો મુદ્દો પૂછવાના નથી બરાબર વહન નામનો મુદ્દો પૂછવાના નથી એટલે કે અહીંયા સુધીનું પાઠની શરૂઆતથી અહીંયા સુધીનું આપણે કમ્પ્લીટલી કરવાનું રહેશે બરાબર હવે આગળ વાત કરીએ તો વહનમાં હૃદયમાં રુધિરનું પરિવહન બરાબર ફેફસામાં ઓક્સિજનનો રુધિરનો પ્રવેશ ત્યારબાદ આપણે જે રુધિરવાહિનીઓ છે ધમની શીરા તો એમના વિશે પણ ભણવાનું નથી એટલે કે પરીક્ષામાં પૂછાવાનું નથી લસિકા એ પણ પૂછાવાનું નથી વનસ્પતિઓમાં વહન પાણીનું વહન તેમજ ખોરાક કે અન્ય દ્રવ્યોનું વહન એ પણ આપણે તૈયાર કરવાનું નથી પાણીનું વહન છે તૈયાર કરવાનું નથી આ વર્ષ માટે તેમજ ખોરાક અને અન્ય પદાર્થોનું સ્થળાંતરણ એટલે કે વહન એ પણ આ વર્ષ માટે પરીક્ષામાં પૂછાવાનું નથી પરંતુ ત્યાર પછીનો જે મુદ્દો છે ઉત્સર્જન તો ઉત્સર્જન મુદ્દો છે એ પૂછાવાનું છે બરાબર ઉત્સર્જન છે એટલે કે અહીંથી હવે પાઠ પૂરો થાય ત્યાં સુધીનું તમામ વસ્તુ પૂછાવાની છે ખ્યાલ આવી ગયો ઉત્સર્જન મૂત્રપે નલિકા આ કમ્પ્લીટલી પૂછાવાનું છે અને વનસ્પતિઓમાં ઉત્સર્જન બંનેમાં એટલે કે મનુષ્યમાં ઉત્સર્જન અને વનસ્પતિઓમાં ઉત્સર્જન આ બંને પૂછાવાનું છે હવે આપણે વાત કરીએ છીએ પાઠ નંબર સાત નિયંત્રણ અને સંકલન તો એમની પ્રસ્તાવનાથી તો આપણે ભણવાનું જ છે બરાબર અહીંથી તો આપણે તૈયારી કરવાની જ છે શરૂઆતની પ્રસ્તાવનાથી આગળ વધીએ પ્રાણીઓમાં ચેતાતંત્ર તો પ્રાણીઓમાં ચેતાતંત્ર પૂછાવાનું છે બરાબર પ્રાણીઓમાં ચેતાતંત્ર છે એ પૂછાવાનું છે એટલે ટીક માર્ક કરતા જજો સાથે સાથે ટેક્સ્ટબુકની અંદર પ્રાણીઓમાં ચેતાતંત્ર ચેતાકોષની આકૃતિ ઉપરાંત પરાવર્તી ક્રિયાઓમાં શું થાય છે તે પરાવર્તી કમાન માનવ મગજ આ બધું પૂછાવાનું છે માનો મગજ છે એ પૂછાવાનું છે એટલે કે પાઠની શરૂઆતથી અહીંયા સુધીનું બધું જ કમ્પ્લીટલી પૂછાવાનું છે અને એ આપણે તૈયાર પણ કરવાનું છે આ પેશીઓ કેવી રીતે રક્ષણ પામે છે એ પણ પૂછાવાનું છે હવે આવે છે વનસ્પતિઓમાં સંકલન તો વનસ્પતિઓમાં સંકલન છે તો આ મુદ્દો છે એ આ મુદ્દો પરીક્ષામાં પૂછાવાનો નથી એટલે તમારે હાલ બે હજાર એકવીસની પરીક્ષા બોર્ડની આપવાના છો તો એ તમારે તૈયાર કરવાનું રહેશે નહીં એટલે વનસ્પતિઓમાં સંકલન છે એ પૂછાવાનું નથી હવે એના પેટા પ્રકારમાં ઉત્તેજના માટે તાત્કાલિક પ્રતિચાર તો એ પણ લજામણીના છોડવાળું તમારે તૈયાર કરવાનું નથી વૃદ્ધિને કારણે થતું હલનચલન એ પણ તમારે તૈયાર કરવાનું રહેશે નહીં ઉપરાંત આગળ આપણે વધીએ છીએ પ્રાણીઓમાં અંતઃસ્ત્રાવો તો પ્રાણીઓમાં અંતઃસ્ત્રાવ છે તો એ પાછું પરીક્ષામાં શું થવાનું છે તો કે ભાઈ પૂછાવાનું છે પ્રાણીઓમાં અંતઃસ્ત્રાવો પરીક્ષામાં પૂછાવાનું છે બરાબર એટલે અહીંથી પાઠ પૂરો થાય ત્યાં સુધીનું તમામ વસ્તુ શું થવાની છે તો કે ભાઈ પૂછાવાની છે પ્રાણીઓમાં અંતઃસ્ત્રાવો જુદી જુદી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ કયા અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે એ અંતઃસ્ત્રાવનું કાર્ય શું છે આ બધી જ વસ્તુ આપણે પૂછાવાની છે અને ઘણીવાર બે ગુણમાં અથવા તો એક ગુણમાં પણ પૂછાતી હોય છે હવે વાત કરીએ છીએ પાઠ નંબર આઠ સજીવો કેવી રીતે પ્રજનન કરે છે તો આ સજીવો કેવી રીતે પ્રજનન કરે છે તો આ પાઠની પ્રસ્તાવનાથી માંડી આપણે તૈયારી કરવાની છે એટલે કે પ્રસ્તાવના છે એ પૂછાવાની જ છે ફરજિયાત છે ત્યારબાદ આવે છે શું સજીવો પૂર્ણ રૂપે પોતાની પ્રતિકૃતિનું સર્જન કરે છે તો આનો જવાબ શું છે તો કે ભાઈ આ પરીક્ષામાં પૂછાશે કે કેમ તો કે ભાઈ હા શું સજીવો પૂર્ણ રૂપે પોતાની પ્રતિકૃતિનું નિર્માણ કરે છે તો આ મુદ્દો આપણે તૈયાર કરવાનો રહેશે પરંતુ આગળ વધીએ ભિન્નતાનું મહત્વ પણ તૈયાર કરવાનો રહેશે કારણ કે આઠ પોઈન્ટ એક મુદ્દો છે તો એનો પોઈન્ટ વિભાગ પાછો પહેલો તો એ પણ આપણે તૈયાર કરવાનો રહેશે હવે આવે છે એકલ સજીવો દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી પ્રજનન પદ્ધતિઓ તો શું આ પરીક્ષામાં પૂછાશે તો કે ભાઈ ના જો કે સરળ છે પૂછાયેલી હોત તો સારી બાબત હતી તો આપણે સરળતાથી આવડી પણ જાય બરાબર તો આ સરળ ટોપિક છે એને શું કર્યો છે એમણે દૂર કરેલો છે એટલે એવું નહીં માની લેવાનું કે બધા અઘરા ટૉપિક જ દૂર કર્યા છે બરાબર હા તો શું એકલ સજીવો દ્વારા ઉપયોગમાં લેવાની જે પ્રજનનની પત્તીઓ છે એ પૂછાવાનું તો કે ભાઈ નથી એટલે એમાં તમારે ખાસ કરીને દ્વિભાજન છે બહુભાજન છે પુનર્જનન છે કલિકા સર્જન છે બરાબર તો આ જે પત્તીઓ છે વાનસ્પતિક પ્રજનન છે આ કોઈ પદ્ધતિ તમારે તૈયાર કરવાની રહેશે નહીં બીજાનું નિર્માણ પત્તી છે આ પણ તમારે તૈયાર કરવાની રહેશે નહીં એટલે કે આઠ પોઈન્ટ બે ટૉપિક છે એ કમ્પ્લીટલી તૈયાર કરવાનો છે નહીં હવે ટોપિક નંબર આવ્યો આઠ પોઈન્ટ ત્રણ તો આજે આઠ પોઈન્ટ ત્રણ છે લિંગી પ્રજનન તો એ તૈયાર કરવાનું રહેશે લિંગી પ્રજનન છે એ પૂછાવાનું છે બરોબર શા માટે લિંગી પ્રજનનની રીત કે પત્તી છે તો એ પણ પૂછાવાનું છે ત્યારબાદ સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન તો એ પણ પૂછાવાનું છે બરાબર પુષ્પની આપણે આકૃતિ દોરી પડશે પુષ્પની અંદર થતું પ્રજનન આ ઉપરાંત માનવમાં લિંગી પ્રજનન તો એ પણ પૂછાવાનું છે માનવમાં લિંગી પ્રજનનમાં મનુષ્યનું એટલે કે પુરુષનું પ્રજનન તંત્ર અને પુરુષનું તંત્ર નર પ્રજનન તંત્ર તેમજ સ્ત્રીનું પ્રજનન તંત્ર એટલે કે માદા પ્રજનન તંત્ર એ પણ પરીક્ષામાં પૂછાવાનું છે આગળ વધીએ છીએ થોડાક જ્યારે અન્નકોષનું ફલન થતું નથી તો શું થાય છે એ પણ મુદ્દો આપણે તૈયાર કરવાનો રહેશે પ્રાજનનિક સ્વાસ્થ્ય તો એ પણ પરીક્ષામાં પૂછાવાનું છે આગળ વાત કરીએ તો આમ આ પાઠના લિંગી પ્રતિનિધિ માંડી તમામ ટોપિક છે એને આવરી લીધેલા એટલે એ આપણે તૈયાર કરવાના રહેશે માત્ર એક એક લિંગી સજીવો છે એ કેવી રીતે પ્રયત્ન કરે છે એ આઠ પોઈન્ટ બે નામનો ટોપિક છે એ તૈયાર કરવાનો રહેશે નહીં પાઠ નંબર નવ લઈએ હવે તો આનુવંશિકતા અને ઉદ્વિકાસ તો આનુવંશિકતા અને ઉદ્વિકાસની આપણે પ્રસ્તાવના છે એ પ્રસ્તાવના તો કરવાની જ છે બરાબર પણ ટોપિકની વાત કરીએ આઠ નવ પોઈન્ટ એક પ્રજનન દરમિયાન ભિન્નતાઓનું સંચયન એટલે કે પ્રજનન દરમિયાન ભિન્નતાઓનો સંગ્રહ તો આ મુદ્દો છે તો આ મુદ્દો પરીક્ષામાં પૂછાવાનો નથી પ્રજનન દરમિયાન ભિન્નતાઓનું સંચયન છે આ મુદ્દો પરીક્ષામાં પૂછાવાનો નથી એટલે કે બે હજાર એકવીસ બોર્ડની પરીક્ષાની વાત છે બરાબર તો એ તમારે તૈયાર કરવાનો રહેશે નહીં ત્યારબાદ આનુવંશિકતા તો આ મુદ્દો છે તો કે ભાઈ આ મુદ્દો પરીક્ષામાં શું થવાનો છે તો કે ભાઈ પૂછાવાનો છે બરોબર તો એને આપણે તૈયાર કરવો પડશે આનુવંશિકતા છે એને આપણે તૈયાર કરીશું ત્યારબાદ આગળ વધીએ આનુવંશિકતાના લક્ષણો માટેના નિયમો મેન્ડલનું યોગદાન એ પણ આપણે તૈયાર કરીશું ગ્રેગર જોન મેન્ડલ આનુવંશિકતાના નિયમો જે આપ્યા છે તે આ લક્ષણો પોતાની જાતે કેવી રીતે અભિવ્યક્ત કે રજૂ થાય છે એ પણ મુદ્દો કરવાનો છે લિંગ નિશ્ચયન તો એ પણ મુદ્દો આપણે તૈયાર કરીશું કે જન્મનાર સંતતિ છે નર છે કે માદા ત્યારબાદ છે વિકાસ ઇવોલ્યુશન તો આ ઉદ્દવિકાસ પણ છે શું થવાનો છે તો કે પરીક્ષામાં તૈયાર કરવાનો છે કારણ કે પરીક્ષામાં આપણે એ પૂછાશે આગળ વિકાસ બાદ ઉપાર્જિત તેમજ આનુવંશિક લક્ષણો તો એ પણ આપણે તૈયાર કરીશું જાતિ નિર્માણ તો આ જાતિ નિર્માણ છે તો કે ભાઈ એ આપણે તૈયાર કરવાનું નથી એટલે કે બોર્ડની બે હજાર એકવીસમાં પૂછાવાનું નથી મિત્રો આપણે સંપૂર્ણ અભ્યાસક્રમ પૂરો કરવાનો પ્રયત્ન કરીશું એટલે આપણા તમામ વિડીયો લેક્ચર છે એને તમે સતત નિહાળતા રહેજો બરાબર કારણ કે આપણે શક્ય હોય એટલો અભ્યાસક્રમ પૂરો કરી અને સારામાં સારું રિઝલ્ટ કેમ મળે એ માટેના આપણે પ્રયત્નો કરવાના છીએ તો જાતિ નિર્માણ આપણે તૈયાર કરવાનું નથી એટલે કે નવી જાતિનું નિર્માણ કેવી રીતે થાય છે તે હવે વાત આવે છે ઉદ્દ વિકાસ અને વર્ગીકરણ તો આ ઉદ્દ વિકાસ અને વર્ગીકરણ છે તો કે ભાઈ એ પરીક્ષામાં પાછું શું થવાનું છે પૂછાવાનું છે કે નહીં તો કે ભાઈ હા વિકાસ અને વર્ગીકરણ છે એ પરીક્ષામાં પૂછાવાનું છે એ આપણે તૈયાર કરવાનું છે આગળ વધીએ ઉદ્વિકાસકીય સંબંધોને શોધવા તો એ પણ પરીક્ષામાં પૂછાશે ત્યારબાદ અશ્મિ અને જીવાશ્મો તો એ પણ પરીક્ષામાં પૂછાવાનું છે ત્યારબાદ વાત કરીએ આપણે ઉદ્વિકાસના તબક્કાઓ તો એ પણ વિકાસ કેવી રીતે થયો છે ક્રમશઃ તો એ પણ આપણે પૂછાવાનું છે એટલે એ પણ તૈયાર કરીશું ત્યારબાદ આવે છે ઉદ્ધવિકાસને પ્રગતિને સમાન ગણવું ન જોઈએ તો આ પરીક્ષામાં પૂછાવાનું નથી બરાબર એટલે કે અહીંથી પાઠ છે એ પૂછાવાનો નથી અહીંથી પાઠ છે એ પૂછાવાનો નથી ઉદ્દવિકાસ અને પ્રકૃતિને સમાન ગણવું ન જોઈએ એ પૂછાવાનું નથી એટલે તૈયાર કરવાનું નથી હવે વાત કરીએ છીએ પાઠ નંબર દસ પ્રકાશ પરાવર્તન અને વક્રી ભવન તો એની જે પ્રસ્તાવના છે શરૂઆતની તો એ તો ફરજિયાત આપણે તૈયાર કરવાની જ રહેશે પ્રસ્તાવના તો બરાબર પણ આગળ વાત કરીએ ટોપિકમાં તો પહેલો જ ટોપિક છે પ્રકાશનું પરાવર્તન તો પ્રકાશનું પરાવર્તન નામનો ટોપિક છે તો એ શું થશે પૂછાશે કેમ તો કે ભાઈ હા પ્રકાશનું પરાવર્તન નામનો ટોપિક છે એ પૂછાવાનો છે એટલે કે પાઠની શરૂઆતથી કન્ટિન્યુ પૂછાવાનું છે દસ પોઈન્ટ બે ગોળીય અરીસાઓ તો આ ગોલીય અરીસાઓ પૂછાવાના છે કેમ તો કે ભાઈ આ ગોળીય અરીસાઓ છે એ પૂછાવાના નથી ગોલી અરીસાઓ છે એ પૂછાવાના નથી બરાબર ગોલી અરીસાઓ પૂછાવાના નથી એટલે કંઈ તમારે તૈયાર કરવાની જરૂર નથી આગળ વધીએ એટલે ગોલી અરીસામાં આપણા કોઈ અંતરગોળ અરીસો બહિરગોળ અરીસો એમની વ્યાખ્યાઓ એ કંઈ શું જોવાની જરૂર નથી ગોલી અરીસાઓ વડે રચાતા પ્રતિબિંબ એ પણ કાંઈ જોવાની જરૂર નથી બરાબર એટલે એક જોતા આપણા માટે થોડું ડિફિકલ્ટ થયું કારણ કે જો અરીસો નહીં ભણાય તો લેન્સમાં થોડીક તકલીફ તો પડવાની છે જો અરીસો ભણાઈ ગયો હોય તો એના નિયમો છે એ આપણે લેન્સમાં ઉપયોગ કરી શકે એમના જરૂરી પદોની પણ માહિતી આપણે કામ લાગી શકે પણ પૂછાવાનું નથી તો શું કરવાના બરાબર તો કિરણાકૃતિના ઉપયોગ દ્વારા ગોલી અરીસા વડે રચાતા પ્રતિબિંબોનું નિરૂપણ એ પણ આપણે પૂછાવવાનું નથી હવે આપણે જઈએ ડાયરેક્ટ અંતર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબની રચના એ પણ પૂછાવાના નથી અને બ અંતર્ગોળ અરીસાનો ઉપયોગ એ પણ તૈયાર કરવાના નથી બહિર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબની રચના એ પણ પૂછાવાની નથી બહેરગોળ અરીસાના ઉપયોગો એ પણ પૂછાવાના નથી ગોલીય અરીસા વડે થતાં પરાવર્તન માટે સંજ્ઞા પદ્ધતિ એ પણ તૈયાર કરવાની નથી ટૂંકમાં ગોલીય અરીસો આપણે તૈયાર કરવાનો નથી અરીસાનું સૂત્ર મોટવણી પણ તૈયાર કરવાની નથી અરીસો આપણે નથી ટૂંકમાં બરાબર મોટવણી પણ તૈયાર કરવાની નથી હા આ ચેપ્ટરમાંથી દાખલા એક પણ પૂછવાના નથી સરસ સરસ સમાચાર છે ને દાખલા એક પણ તમારે તૈયાર કરવાના નથી કારણ કે અરીસો દૂર કરી દીધો સંજ્ઞા નથી આપને ખ્યાલ તો દાખલામાં આપણે પદની કિંમત મૂકતા કેમ આવડશે મિત્રો કયું પ્લસ કયું માઇનસ લેવું બરાબર એટલે દાખલાને પણ એને દૂર કરી દીધા છે હવે આવે છે પ્રકાશનું વક્રી ભવન તો શું આ પ્રકાશનું વક્રી ભવન પરીક્ષામાં પૂછાવાનું છે તો કે ભાઈ હા પ્રકાશનું વક્રી ભવન પરીક્ષામાં પૂછાવાનું છે એટલે કે અરીસો પૂછાવાનો નથી પરંતુ લેન્સ પૂછાવાનું છે અરીસો પૂછાવાનો નથી પરંતુ લેન્સ પૂછાવાનો છે બરાબર એટલે પ્રકાશનું વકરી ભવન છે એ કન્ટિન્યુ લેન્સ લેટરલ શિફ્ટ છે તે પાશ્વી સ્થાનાંતર કહીએ છીએ તે તે તૈયાર કરવાનું પ્રકાશને વક્રી ભવનથી માંડીને કન્ટિન્યુ આપણે તૈયાર કરવાનું જ છે આ બધું ગોલીયે લેન્સ દ્વારા થતું વક્રી ભવન એમના નિયમો કિરણાકૃતિના તેમજ અંતર્ગોળ લેન્સ તેમજ બહિર્ગોળ લેન્સ વડે રચાતા પ્રતિબિંબો પણ આપણે મેળવવાના છે બરાબર અંતરગોળ અને બહેર્ગોળ લેન્સ વડે રચાતા પ્રતિબિંબ લેન્સનું સૂત્ર અને મોટવણી એ પણ તૈયાર કરવાની રહેશે મોટવણી તૈયાર કરીશું દાખલા તમારે કોઈ કરવાના છે નહીં ત્યારબાદ લેન્સનો પાવર એ પણ આપણે તૈયાર કરવાનો રહેશે એટલે કે વક્રી ભવનવાળું છે તૈયાર કરવાનું છે અને પરાવર્તન એટલે કે અગોલ્ય અરીસો છે એ તૈયાર કરવાનો નથી એટલે અરીસો નથી પૂછાવાનો પરંતુ લેન્સ પૂછાવવાનો છે પણ મિત્રો લેન્સ ત્યારે જ આવડે જ્યારે ગોલી અરીસો આપને આવડતો હોય એના પદો એમની વ્યાખ્યાઓ કમ્પ્લીટ એની સંજ્ઞાઓ એ આપને ખ્યાલ હોય તો જ આ ખ્યાલ આવી શકે ત્યાર પછીના હવે પછીના વિડીયોની અંદર આપણે ચેપ્ટર અગિયારથી સોળ સુધીની અંદર કયા મુદ્દાઓને આવરી લીધેલા છે કયા મુદ્દાઓને પૂછવાના નથી એની ચર્ચા વિગતે કરીશું હાલના વિડીયોમાં આપણે આટલું રાખીશું અસ્તુ જય હિન્દ જય ભારત